બધી અલગ અલગ છે. આપણે ગયા હતા આ બિલ્ડિંગમાં અને જે મેઇન વ્યૂ છે ને આ વાળો. કેમ છો પબ્લિક, મોજમાં ને? અરે મોજમાં જોઈએ ને. સૌથી પહેલાં વેલકમ કરી દઉં, શ્રાવણ મહિનો ચાલે છે તો બધાને હર હર મહાદેવ. બીજી વાત એ કે ક્યારના બધા પૂછતા હતા ને કે યુનિવર્સિટી દેખાડો, તમારી જે લીડ્સ યુનિવર્સિટી છે એમને અમને એનું વિઝિટ કરાવો, તો ચાલો આજે કરાવી દઈએ. યુનિવર્સિટીમાં લેક્ચર સ્ટાર્ટ નથી થયા હજુ, એ આવતા મંથથી સ્ટાર્ટ થવાના છે. પણ જેવી રીતે બધા જાણે છે કે તમારો ભાઈ લીડ્સ બેકેટ યુનિવર્સિટીમાં એક કન્વીનર બની ગયો છે, તો આજે ડોક્યુમેન્ટેશન છે મારું, તમારા ડોક્યુમેન્ટ્સ આપવા જઈ રહ્યો છું. બીજું ઇન્ડક્શન ને ઘણું બધું એ 8 સપ્ટેમ્બરે છે, આજે ઓનલી ડોક્યુમેન્ટેશન કરવાનું છે. તો મેં કીધું કે ચલો વિડીયો બનાવી લઉં તો લોકોને યુનિવર્સિટીની વિઝિટ કરાવી લઉં. બીજી વાત એ, અત્યારે ચાલતા ચાલતા એટલે જઉં છું. હા હા, લોકો મેસેજ કરે છે કે તમે ચાલતા ચાલતા કેમ જાઓ છો. અરે ભાઈ, અહીંયા ચાલતા ચાલતા ના જઈએ ને ટેક્સી કરીએ ને, ઇન્ડિયામાં 200-300 રૂપિયામાં છે ને મને નિકોલથી હિમાલય અમૂલ મૂકી દેતા. અહીંયા મને ઘરેથી અહીંયા છે ને મારા 15-20 પાઉન્ડ છે તારે, એટલે ચાલું વધારે સારું. અને એમેય નવરા હોઈએ તો ચાલોમાં શું વાંધો છે, ચાલતા ચાલતા વિડીયો બની જાય. ટેક્સીમાં તો ઘડીકમાં અહીંયા પહોંચી જાઉં 2 મિનિટમાં, તો પછી વિડીયો ક્યાંથી બનવાનો કહો મને. તમે એ તો અહીંયા આવશો એટલે ખબર પડશે તમને. હવે મેઇન વાત કહી દઉં કે યુટ્યુબ ચેનલમાં લાસ્ટ જે વિડીયો મૂક્યો ને એમાં વ્યૂઝ તમે ચેક કરજો, ઓછા છે. હવે કયા રીઝનથી ઓછા છે ને એ હું તમને કહી દઉં કે તમારા ભાઈની ચેનલમાં બગ આવી ગયો છે, યુટ્યુબ બગ. એમાં વાક તમારો નથી કે મારો નથી, એમાં પ્રોબ્લેમ એ રીતની છે કે મારા 50-60% લોકોને છે ને મારા વિડીયો શો નથી થતા, મીન્સ કે નથી એ લોકોએ નોટિફિકેશન દેખાતી, નહીં તો મારા યુટ્યુબ ચેનલ ઓપન કર્યો તો એ લોકો નથી મારો વિડીયો દેખાતો. તો આ રિગાર્ડિંગ મેં ઇમેલ તો કરી દીધો છે, કારણ કે હવે થાય છે શું કે મને બી હવે એમ થાય છે કે વિડીયો જ્યાં સુધી આ પ્રોબ્લેમ સોલ્વ ન થાય ત્યાં સુધી વિડીયો બનાવું કે ના બનાવું. પણ એ લોકોને ઇમેલ કરી દીધો છે, એ લોકોએ મને એવો રિપ્લાય આપેલો છે કે એ લોકો 2-3 ડેઝમાં જો લાસ્ટ જે વિડીયો છે એની એનાલિટિક્સ આવી જશે, એટલે મને એ લોકો ઇમેલ બેક કરશે એ લોકો ચેક કરીને. કારણ કે વિડીયો જ્યારે અપલોડ કરું ને એનું 24 કે 48 અવર પછી એની બધી એનાલિટિક્સ શો કરે, એનો ડેટા શો કરે. તો હવે યુટ્યુબ ટીમ ઉપર તો છોડી દીધું છે બધું, પણ મારા અમુક બીજા મેં યુટ્યુબના ફ્રેન્ડ્સ છે જે લોકો ખાસા એક્ટિવ છે, ખાસા એમના ફોલોઅર્સ છે, ખાસા સબસ્ક્રાઈબર છે અને બહુ ટાઈમથી યુટ્યુબમાં એ લોકો છે, તેમને વાત કરી તેમણે મને કીધું કે બીજો ઓપ્શન એ છે કે જો તારા સબસ્ક્રાઈબર તને હેલ્પ કરે તો. હવે મને ખ્યાલ છે કે તમે લોકો હેલ્પ કરશો જ, એટલે મેં આ વિડીયો બનાવ્યો. નહીં તો હું એમ કરવાનો હતો કે જ્યારે યુટ્યુબવાળા પોતાની તરફથી ઇસ્યુ સોલ્વ કરી નાખે પછી હું વિડીયો બનાવત, કારણ કે હવે હું વિડીયો બનાવું એમાં 10,000 જો વ્યૂ આવે તો એ શું કામનો, એટલે હું નહોતો બનાવવાનો. પણ મારા એક ફ્રેન્ડે મને કીધું કે ભાઈ આ રીતનું તું કર, એટલે અત્યારે બનાવી રહ્યો છું. હવે તમારે કરવાનું એ રીતનું છે કે આ વિડીયો છે ને જેવો મૂકું ને એવો તમારે છે ને લોકોને શેર કરવાનો છે. સૌથી પહેલાં છે ને આની નોટિફિકેશન ઓન કરવાની છે, કારણ કે જેટલો હું જેવો વિડીયો મૂકીશ ને, આ વિડીયો આજે રાતે મૂકી દેવાનો છું, ઇન્ડિયાના 9 કે 10 વાગે આવી જશે, તો જેવો વિડીયો મૂકો ને એના 1-2 કલાકમાં જો મારે વધારે વ્યૂ આવશે ને તો યુટ્યુબવાળા એને ઓટોમેટિક લોકોને રિકમેન્ડ કરશે. તો તમારે શું કરવાનું છે કે જેવો વિડીયો મૂકું ને તો જોયા પહેલાં સૌથી પહેલાં એને શેર કરી દેવાનો છે. આવી રીતે આમ ફૂમ કરતો આમ એરોવાળું છે ને એક શેરનું બટન હશે, તો એનાથી વિડીયો શેર કરી દેજો. વોટ્સઅપમાં કરો, ઇન્સ્ટાગ્રામમાં કરો, વોટ્સઅપના ગ્રુપમાં કરો, તમારા ફ્રેન્ડ્સને કરો, કોઈ બીને કરો, પણ શેર કરજો. કારણ કે જો તમે શેર કરશો ને એટલે એ વિડીયો છે ને યુટ્યુબના ડેટામાં એનાલિટિક્સ એમ જશે કે આ વિડીયો શેરિંગમાં જઈ રહ્યો છે, અને એ લોકો સ્ટાર્ટિંગના જે 1-2 કલાકમાં જે લોકો જેટલો શેર થાય ને એમને કાઉન્ટ કરે છે. તો હોપ્સો કે આ વિડીયોમાં જો તમે એ રીતને મને હેલ્પ કરી દો તો યુટ્યુબ બગ મારી યુટ્યુબ ચેનલમાંથી નીકળી જાય, મારી યુટ્યુબ ચેનલ મેરે કો વાપસ લોટા દો યાર. પેલું હોય ને રિલેશનશિપમાં કે તું પહેલાં હતો પણ હવે બદલી ગયો છે, આ એવું થઈ ગયું છે કે મારી યુટ્યુબ ચેનલ પહેલાં આવી નહોતી, બદલાઈ ગઈ છે, સરખી કરતો યાર.
તો બસ મેં આ વિડિયો એટલે બનાવી એક સેકન્ડ જવા દો આ ખટારાને બાકી હું મારી યુનિવર્સિટી આવી ગયો છું દેખાડું તમને આ એક વાત કહી દઉં કે આ યુટ્યુબ વિડીયો નહોતો જ બનાવવાનો પણ મારા બીજા બે ત્રણ ફ્રેન્ડે મને કીધું ને કે ભાઈ હવે તું આ રીતનું તું રિક્વેસ્ટ કરીશ ને જો તારા સબસ્ક્રાઈબર તને હેલ્પ કરશે આ વાતમાં શેર કરશે તો આ ઇસ્યુ સોલ્વ થઈ શકે છે તો એટલે મેં તમારા ઉપર ટ્રસ્ટ મૂકીને આ વિડીયો બનાવી દીધો છે એવું નથી કે હું કંઈક માગી રહ્યો છું કે ભીખ માગી રહ્યો છું એ રીતનું કાંઈ નથી બસ એક હેલ્પ માગી રહ્યો છું ફક્ત આ વિડીયો માટે બીજા બધા વિડીયોમાં તમને સારા લાગે તો શેર કરવાના પણ આ વિડીયોમાં પ્લીઝ તમને જો સારો ના લાગે તો બી શેર કરી દેજો કારણ કે યુટ્યુબ ચેનલ આ બગ મારે કાઢવો છે કારણ કે હવે હું મહેનત કરીશ ને જો વ્યૂઝ નહીં આવે ને તો મને શું કહેવાય પેલું કે અંદરથી મોટિવેશન જે મળે છે ને કે વ્યૂઝ આવે પછી હું વિડીયોઝ બનાવું ને એ બધું એ નહીં મળે કારણ કે હવે હું વિડીયો બનાવું ને પછી એમાં 5-10 હજાર વ્યૂ આવે તો પછી એ શું કામનું કારણ કે એક વિડીયો પાછળ મારી 3-4 દિવસની મહેનત હોય છે તો આજે હું જો આજે હું ખાસ એડિટ પણ નથી કરવાનું એટલે મને નથી લાગતું કે તમને વિડીયો કેવો લાગશે એટલે જ મેં કીધું કે વિડીયો જેવો મળે ને પહેલાં સૌથી પહેલાં જોતા નહીં પહેલાં શેર કરી દેજો અને હજુ સુધી પણ જો નથી કર્યો અત્યાર સુધી જો વિડીયો જોઈ રહ્યો છું શેર નથી કર્યો તો સૌથી પહેલાં પ્લીઝ શેર કરી આવો પછી આ વિડીયો અહીંયાથી કન્ટિન્યુ કરો ઇટ્સ ઓકે સૌથી પહેલાં જઈને અને શેરનું બટન છે એના પર ક્લિક કરીને વિડીયો શેર કરી આવો વોટ્સઅપમાં કોઈ બી બધી જગ્યાએ શેર કરો તમારા ગ્રુપમાં બધામાં નાખી દો આ 1-2 કલાકમાં જેટલા વધારે વ્યૂઝ આવશે ને એના ઉપરથી એ લોકો મારો યુટ્યુબ બગ કદાચ રિમૂવ થઈ જશે બસ આટલું જ કહેવું હતું આઈ હોપ કે તમે હેલ્પ કરશો હવે મારી યુનિવર્સિટી દેખાડ દઉં લિટ્સ બેકેટ યુનિવર્સિટી હા એન્ટ્રી છે અત્યારે હેડિંગલી કેમ્પસ ઉપર છું હું જ્યારે લોકોને યાદ હોય તો કદાચ મેં 1 મહિનો જે મારો કમ્પ્લીટ થયો કે મેં વિડીયો બનાવ્યો હતો હેડિંગલી સ્ટેડિયમ ખાલી બહારથી દેખાડ્યું હતું આજે તમને અંદરથી દેખાડી દઉં ચલો તો મળીએ આ પાર્કિંગ છે અહીંયા અને આ સ્ટેડિયમમાં આ સોરી કેમ્પસમાં ઘણા બધા એવા છે ને બિલ્ડિંગ્સ છે ઘણી બધી છે અલગ અલગ ફિલ્ડની અલગ અલગ બિલ્ડિંગ્સ છે તો હું બધી બિલ્ડિંગ તો અત્યારે નહીં દેખાડી શકું કારણ કે મારે અમુકમાં જ મારે કદાચ મેં આખી જોવી પણ નથી તો મારે ખુદને જ જોવી પડશે અને કદાચ બધા પાસે બધામાં મારું એક્સેસ પણ નહીં જ હોય તો હું તમને અમુક અમુક બિલ્ડિંગ દેખાડી દઈશ બાકી આ રીતનો મેપ છે આપણે જવાનું છે ફર્સ્ટવાળું છે ને એમાં જ જવાનું છે લાઇબ્રેરી એન્ડ આઈટીમાં બાકી કેમ્પસ સેન્ટ્રલ જે સ્ટુડન્ટ્સ યુનિયન છે ને કદાચ ત્યાં મારી 8 સપ્ટેમ્બરે જે મારું છે શું કહેવાય કે ઇન્ડક્શન છે કદાચ ત્યાં જ હશે 8 સપ્ટેમ્બરે હું જો કદાચ વિડીયો બનશે તો બનાવી દઈશ બાકી આજે તમને મારી તમે મારી યુનિવર્સિટી જોઈ લો કે યુકેમાં કઈ રીતની યુનિવર્સિટી હોય આપણે ત્યાંથી એન્ટર થયા હવે હું સીધો જઈ રહ્યો છું તો સૌથી પહેલાં છે ને મારું કામ પૂરું કરી આવ્યું કારણ કે 12:30 ઓલરેડી થઈ ગયા છે ને મારી 1 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે તો મારું ડોક્યુમેન્ટેશન બધું પતાવી લઉં કારણ કે અત્યારે માંડમાં મને આ બિલ્ડિંગ મળી છે મારે જે બિલ્ડિંગમાં જોવાનું હતું કારણ કે અહીંયાથી માં કદાચ 15-20 બિલ્ડિંગ અલગ અલગ છે મારે બધા લોકોને પૂછીને અહીંયા હું માંડ આવ્યો છું આ અહીંયા મારું કામ છે થોડું કામ પૂરું કરી લઉં પછી તમને આખી યુનિવર્સિટીની શેર કરાવું બહુ મોટી યુનિવર્સિટી છે બિલ્ડિંગની અંદરનો વિડીયો ટ્રાય કરીશ શૂટ કરી શકું ઓબ્વિયસલી કદાચ કાંઈ બોલી નહીં શકું પણ તમે ખાલી એમનેમ ખાલી જોઈ લેજો ચલો તો હું પહેલાં બધું પૂરું કરી લઉં શાંતિથી પછી આરામથી આપણે બધો વિડીયો બનાવીએ ઓકે તો ચલો નજારો હતો અંદર બિલ્ડિંગનો આપણે પેલા હોલીવુડ મૂવીઝમાં જોઈએ ને બધી યુનિવર્સિટીમાં એ જ ટાઈપનું બધું મજા આવી ગઈ 1/2 કલાક માટે અંદર હતો પણ
પવન બહુ આવે છે, કદાચ તમને અવાજનો ઇસ્યુ થતો હશે. પણ તમે જોવો અત્યારે આ યુનિવર્સિટીનું જે તમને મેઇન બિલ્ડિંગ છે કદાચ તમે જોયેલી છે, પણ અત્યારે જોશો ને તો ફૂલ મજા આવશે. આ બધી અલગ અલગ બધી બિલ્ડિંગો છે, બધી અલગ અલગ છે. આપણે ગયા હતા આ બિલ્ડિંગમાં અને જે મેઇન વ્યૂ છે ને આ વાળો, એ તમને દેખાડું, દૂરથી દેખાડું એકદમ. તમે કહેશો કે હા મારે ત્યાં જવું છે. બાકી આપણી ગુજરાત યુનિવર્સિટી કંઈ ઓછી નથી આનાથી. આપણી ગુજરાત યુનિવર્સિટી એવી જ છે, જેટલી મોટી છે ને એટલી જ આ કદાચ મોટી છે. બસ આટલેથી તમને દેખાડ દઉં, જો આ યુનિવર્સિટી આપણી. આ પેલું આમ ફિલિંગ આમ પેલી આવે છે ને હોલીવુડના મૂવીઝ જેવી, એમાં કેવી બધી યુનિવર્સિટી દેખાડે છે. ઘણી બધી બિલ્ડિંગો જો અહીંયા, આ મેઇન બિલ્ડિંગ છે ગ્રેહામ હોલ, પછી બધી અલગ અલગ બિલ્ડિંગ છે, જેમ કે એટલે બધી અલગ અલગ ફિલ્ડ વાળી છે. લાઇબ્રેરી બી આખી અલગ છે, પછી સ્ટુડન્ટ યુનિયનનું આખું અલગ છે, ઘણું બધું એવું છે. આ બિલ્ડિંગ છે હજુ એક છે ને, આ બધી છે ને બહુ જૂની છે. આ કેમ્પસ બહુ જૂનું છે. એક ન્યૂ કેમ્પસ છે ને, જે ન્યૂ બિલ્ડિંગ છે એ તમને દેખાડું, એનું બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોરદાર છે. હજી શેર નહી કર્યો અમુક લોકોએ, જોજો જ નહીં કરવાનો. પેલા વોટ્સઅપમાં શેર કરી આવો, પેલા આખું 5 મિનિટનું જે મોટું લેક્ચર આપ્યું છે, હેલ્પ કરો યાર. આ વિડીયો શેર કરો ને, એટલે મને કમેન્ટમાં કહેજો કે શેર કર્યો કે નહીં. જો આ વિડીયોના 1 લાખ ઉપર વ્યૂ થઈ ગયા ને, તો જેણે જેણે પણ શેર કર્યો હશે ને, બધાના નામ બોલીશ, પ્રોમિસ. બધાના નામ બોલીશ કમેન્ટ. હવે જો 5 નામ બોલું છું ને, 5 નહીં 100 હશે ને તો 100 બોલીશ, પણ બોલીશ ખરા. કારણ કે યાર એક યુટ્યુબ બગ છે, જો આ બગ છે ને કાયમી થઈ ગયો ને તો યુટ્યુબ ચેનલની તો ફોડાઈ જવાની છે. પ્લીઝ હેલ્પ કરજો. હું ભલે 50 મિનિટનો વિડીયો થશે ને તો 50 મિનિટનો વિડીયો બનાવી નાખીશ, એ નામ બોલવામાં બોલીશ ખરા. એ તમે લોકોએ હેલ્પ કરી હશે તો ઓબ્વિયસલી હું કંઈક તો કરીશ ને. પ્લીઝ કમેન્ટ કરજો. એવું નથી કે તમને કમેન્ટ માટે તમે નામ બોલવા માટે કહું છું, પણ દિલથી એક થતું હોય કે યાર દીપ મહેનત કરે છે, વિડીયો બનાવે છે, બધું ત્યાં દેખાડે છે બધું, દિલથી એમ મારા વિડીયો જો ગમતા હોય તો પ્લીઝ શેર કરજો. પ્લીઝ આજના વિડીયો માટે તો પ્લીઝ કહું છું, બાકી આગળથી તો ગમે તો જ કરજો. આજે ના ગમે તો બી કરજો, પણ ગમશે જ, કારણ કે યુનિવર્સિટી દેખાડી રહ્યો છું. કેટલું સરસ કેમ્પસ છે જોવો તમે. ખાલી હું આ કેમ્પસની વાત કરું છું, આ બિલ્ડિંગની મસ્ત બિલ્ડિંગ છે. મેં નથી જોઈ હજુ સુધી, હું જઈ રહ્યો છું જોવા. આજે હું જે બિલ્ડિંગમાં ગયો હતો એ બિલ્ડિંગમાં પાછળનો સાઈડ છે, બેક સાઈડ. કેમ્પસ જો હે, શું દેખાડું તમને કેમ્પસ. હું જે બિલ્ડિંગમાં ગયો હતો ને, બિલ્ડિંગનો આ બેક સાઈડ છે, જે બેક સાઈડમાં જે બધું હોય ને, કે અહીંયા કાર પાર્કિંગ છે. મેં કદાચ આ ફેકલ્ટીનું કાર પાર્કિંગ હશે, કારણ કે સ્ટુડન્ટનું તો મેં તમને જે યુનિવર્સિટીના ગેટ આગળ દેખાડ્યું ત્યાં જ પાર્કિંગ છે. વિઝિટરનું અલગ છે, આ કદાચ સ્ટાફ પાર્કિંગ છે, ઓનલી સ્ટાફ માટે છે. હવે આપણે જવાનું છે અહીંયા, યસ, આ બિલ્ડિંગમાં. આ બિલ્ડિંગના મેં ફોટોઝ ગૂગલમાં જોયા હતા, જ્યારે હું યુનિવર્સિટી માટે સર્ચ કરતો હતો ને ત્યારે આ ફોટોઝ જોયા હતા મેં. હેડિંગલી કેમ્પસ, એન્ટ્રી તો બંધ છે. જ્યારે યુનિવર્સિટી ચાલુ થશે ત્યારે મજા આવવાની છે, મજા. હવે એમ બી મારે સ્ટડીના ખાલી 4 મહિના જ રહ્યા છે, તો 4 મહિના તો એવું લાગે તો છે જ કે હે ને, મારે લેક્ચર છે ને ઓન કેમ્પસ ચાલુ થઈ જ જશે. આ બધું અહીંયા સ્પોર્ટ્સનું છે બધું, યસ. આ જે અમારું કેમ્પસ છે ને, ત્યાં સ્પોર્ટ્સનું ઘણું બધું છે. આ મને લાગે આખો છે ને સ્પોર્ટ્સનો પાર્ટ લાગે છે બધું,
સ્પોર્ટ સેન્ટર આ અંદર બંધ છે પણ જો ભાઈ અહીંયા તમને રાત નાખી દેવા કરું આ ટ્રેક છે કદાચ બીજા બધા બી ગ્રાઉન્ડ છે ત્યાં જો તમે ઝૂમ ક્યાંથી કરું હા પેલી સાઈડ બધા ગ્રાઉન્ડ છે અત્યારે બંધ છે બધા યુનિવર્સિટી બંધ છે એટલા માટે જોયું તમે અલગ અલગ સ્પોર્ટ્સના અલગ અલગ આખા સ્પેસિફિક ગ્રાઉન્ડ આપેલા છે ત્યાં અત્યારે બંધ છે નહીં તો દેખાડે તમને દૂરથી દેખાડ્યા આ રીઝન છે અમારી યુનિવર્સિટીમાંથી 5-6 જે સ્પોર્ટ્સ શું કહેવાય ઓલિમ્પિક હતું ને જે આ ટોક્યો ઓલિમ્પિક હમણાં ગયું એમાંથી 5-6 મેડલ મળેલા છે 2-3 તો સિલ્વર છે તો આ રીઝન છે મેડલ્સ વધારે મળવાના કે આ લોકો છે ને યુનિવર્સિટીથી છે ને એ લોકો યુનિવર્સિટીમાં જ કે જેટલું સ્ટડીને એ લોકો ઇમ્પોર્ટન્સ આપે છે ને એટલું જ સ્પોર્ટ્સને આપે છે સારું છે આવું આપણે આપણી કન્ટ્રીમાં ચાલુ થઈ જાય ને તો કારણ કે આપણી કન્ટ્રીમાં બી ટેલેન્ટ તો બહુ બધું છે પણ જો એ ટેલેન્ટની કદર કરવાવાળા પહેલેથી જ મળી જાય ને યુનિવર્સિટી કોલેજ ટાઈમથી તો આપણે બી મેડલ્સ તો જોરદાર આવે કારણ કે આ લોકો કરતાં પણ ટેલેન્ટ આપણી વધારે આપણી ત્યાં ભરપૂર છે આ લોકો તો શું કે સાચું કહું તો આટલા ટાઈમ રહ્યો ને અહીંયાની પબ્લિક કઈ રીતની છે કે ગોખણપટ્ટીવાળી જે ટેલેન્ટ ઇન્ડિયામાં છે ને અહીંયા નથી આવી જ ફેસિલિટી ને આવી જ જો કદર ને બધું છે ને એ બધું જો આપણા ઇન્ડિયામાં જો મળે ને બધા લોકોને તો એમાં કોઈ ડાઉટ જ નથી કે ને કે ટોક્યોમાં છે ને કોઈ બી ઓલિમ્પિક હોય ને એમાં ઇન્ડિયા પાછળ રહે આપણે શું કે ખાલી ઓનલી ક્રિકેટ ને અને બીજું કે પોલિટિક્સ એટલું ગંદુ પોલિટિક્સ છે ને કે જ્યાં સુધી એ ગંદુ પોલિટિક્સ રમાયા કરશે ને ત્યાં સુધી આપણું ઇન્ડિયાનું જે ટેલેન્ટ છે ને બહાર નહીં આવી શકે બીજું તો શું કહીએ વિચારો આ યુનિવર્સિટીના ખુદના 5-6 મેડલ છે જેટલા આપણા ઇન્ડિયાના છે ચાલો કાંઈ વાંધો નહીં એ બધી વાત તો હવે કરવા જઈએ તો લાંબુ લાંબુ થતું જ રહે આપણે અહીંયા બીજું છે આપણે એની મજા લઈએ બસ હવે જેટલું હતું એ બધું તમને દેખાડી દીધું આ મેઇન વ્યૂ આ બધી બિલ્ડિંગો અલગ અલગ બધી બિલ્ડિંગો આમ તો સેમ જેવી જ છે અંદર અંદર કદાચ બધી અલગ હશે અંદર અંદર કારણ કે બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે પણ બધામાં તો મને એક્સેસ નહીં આપે ખોટો કાઢશે મને કે નીકળ ભાઈ તું હવે કેમેરા લઈને ક્યાંનો ફરે ફર કરે છે તો જ્યારે ચાલુ થશે ત્યારે હું પાક્કું બીજો એક વિડીયો બનાવીશ એમાં બધે બધું અંદરનું દેખાડીશ ક્લાસરૂમ સાથે લેક્ચર સ્ટાર્ટ થવાના જ છે કદાચ ફાઇનલ જેવું જ છે 8 સપ્ટેમ્બર આવીશ ત્યારે ઇન્ડક્શનમાં આવીશ ત્યારે બી કદાચ જો વિડીયો શૂટ થતો હશે લાગશે કે ભાઈ આ વિડીયોમાં કંઈક અલગ દેખાડી શકીશ તો વિડીયો બનાવીશ પાક્કું નહીં તો જો એનું જ હશે ને તો પછી તમને બી કંટાળો આવશે તો ચાલો થોડી વાર બેસીએ અહીંયા બેસી જો ખાલી તમે આ વ્યૂ જુઓ અહીંયા શાંતિથી કેવો બેસો મજા આવશે આ યુનિવર્સિટી અને હું અહીંયા બેસીશ યો છે ને મસ્ત ચલો તો હું નીકળી ગયો છું નથી બેઠો ત્યાં તમે ખાલી એટમોસ્ફિયર જોવો કે અહીંયાથી નહીં દેખાય દેખાય છે નહીં દેખાતું 5 મિનિટમાં એટમોસ્ફિયર એવું ચેન્જ થઈ ગયું ને કે લાગે છે કે વરસાદ ફૂલ આવવાનો છે મેં કીધું ઘરે પહેલાં પહોંચી જાઓ મારે બીમાર નહીં થવું ભાઈ શું દેખાડું તમને એટમોસ્ફિયર ખાલી કેવું છે ને અહીંયા નહીં દેખાતું અહીંયા આગળ નહીં દેખાડું સોરી હે કારણ કે અવાજ ડિસ્ટર્બન્સ બહુ થાય છે સી તમે જોવો ખાલી અચાનક કેટલું એટમોસ્ફિયરમાં કેટલું ચેન્જ આવી ગયું ખાલી એ જોઈ લો ખાલી અહીંયા કઈ રીતનું એટમોસ્ફિયર છે ને જોવો ખાલી વરસાદ બી થોડા છાંટા આવે છે મજા આવે થોડા થોડા આવે ને મજા આવે તો બસ હું વિડીયો અહીંયા એન્ડ કરું છું સોરી આજે કમેન્ટ સેક્શન માટે પેલું જે 5 કમેન્ટ રીડ કરું છું આજે નહીં થાય કારણ કે મારી પાસે બીજો મોબાઈલ નથી અને ટાઈમ પણ નથી અત્યારે કારણ કે અત્યારે ઘરે જલ્દી પહોંચવું પડે એમ છે નેક્સ્ટ વિડીયો લાસ્ટ વિડીયોમાં જે તમે મને કહેતા હતા કે ઇન્ડિયાની મેચ જોવા જજો તો એ ડન છે પાક્કું જોવાનો છું ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ તો એ વિડીયોની રાહ જોજો અને બેલ આઇકન ઓન કરી દેજો જેથી એ વિડીયો મૂકવો એટલે નોટિફિકેશન આવી જાય કારણ કે એ વિડીયો મિસ ના કરતા કારણ કે અત્યાર સુધીનો કદાચ એ બેસ્ટ વિડીયો થવાનો છે હું બી ફર્સ્ટ ટાઈમ બધા પ્લેયર્સને અહીંયા ઇંગ્લેન્ડમાં ફર્સ્ટ ટાઈમ મેચ જોવા જઈ રહ્યો છું
તો મને તો ઓબ્વિયસલી મજા આવવાની છે, તમે બી મજા કરજો. બાકી સ્ટાર્ટિંગમાં જે મોટું કીધું છે બધું હેલ્પનું એ કરી દેજો યાર. આ વિડીયોમાં મારે હાઈએસ્ટ એન્ગેજમેન્ટ જોઈએ છે. અત્યાર સુધી આ વિડીયો જોઈ રહ્યો છું, હજુ પણ શેર નથી કર્યો, તો હવે અત્યારના જ આ વિડીયો બસ પૂરો જ થાય છે. આ વિડીયો પૂરો થાય એટલે પછી શેર કરી આવજો પ્લીઝ. હાઈએસ્ટ એન્ગેજમેન્ટ એટલે કે એન્ગેજમેન્ટનું કેલ્ક્યુલેશન એ રીતનું થાય કદાચ કે ટોટલ વ્યૂઝ ડિવાઈડેડ બાય કમેન્ટ્સ પ્લસ લાઇક્સ પ્લસ શેર. તો એ બધું જોઈએ છે મારે. વ્યૂઝ વધારે હશે એની જ કમ્પેરિંગમાં જો લાઇક્સ અને કમેન્ટ્સ વધારે હશે ને તો એન્ગેજમેન્ટ એને હાઈ કાઉન્ટ કરે અને એટલા જ મારા ચાન્સ વધારે છે યુટ્યુબ બગ રિમૂવ થવાના. પ્લીઝ મેરે કો મેરી યુટ્યુબ ચેનલ વાપસ લોટા દો પ્લીઝ યાર. આ વ્યૂઝ મારાથી નહીં જોવાતા આટલા ઓછા. આ વિડીયો માટે હેલ્પ કરી દેજો. હવે આ વિડીયો અહીંયા પૂરો કરું છું. હજુ એક વાત કહેવાની બાકી રહી ગઈ, બોલી બોલીને એટલું પાણી પીવું જ પડશે એવું લાગે છે. જે લોકોને ફોરેનમાં આવવાનું વિચારે છે, અહીંયા સ્ટડી કરવા માટે આવું છે, અહીંયા કેનેડા ઓસ્ટ્રેલિયા યુએસએ કોઈ બી કન્ટ્રીમાં, હજુ વાત કહું છું કે એજન્ટના ભરોસે યુનિવર્સિટી સિટી કોઈ ચૂઝ ના કરતા, ખુદની રીતે રિસર્ચ કરજો, ખુદની રીતે કરજો. કારણ કે એ લોકોને તો જ્યાં વધારે કમિશન મળતું હશે એ જ તમને કહેશે. બીજી વાત રહી કોર્સની, જો જે લોકો મને મેસેજ કરે છે કે દીપભાઈ કયો કોર્સ લેવો, શેમાં વધારે જોબ મળે, શેમાં વધારે સેલરી મળે, તો યાર લોકોને જો ખબર જ હોત કે કયા કોર્સમાં કયા વધારે તમને જોબ મળશે, કયા વધારે તમને સેલરી મળશે, તો યાર બધા એ જ કોર્સ ના કરે. બીજા બધા કોર્સના શું વેલ્યુ? તો પછી તમને જેમાં રસ છે, જેમાં ઇન્ટરેસ્ટ છે, એ જ કરો. અહીંયા ઘણા લોકો એવા બી આવેલા છે જે લોકોને ઇન્ટરેસ્ટ બીજામાં હોય પણ બીજો કોર્સ લઈ લે કારણ કે એ મળતો હોય એટલે, તો એવું ના કરતા. કારણ કે આગળ તમારું પરમેન્ટ જે તમારું થવું છે એ સેટલ થવું છે. કારણ કે મોટાભાગના લોકો સેટલ થવાના મોટિવથી જ અહીંયા આવતા હોય છે, તો સેટલ થવું જોઈએ. તો એ જ એક ચાન્સ છે તમારો કે સ્ટડી પૂરી કરશો, તમે જેમાં ઇન્ટરેસ્ટ હશે તેમાં એમાં તમને જોબ મળશે. કારણ કે ઓબ્વિયસલી છે, તમને જેમાં ઇન્ટરેસ્ટ હોવાનો છે તો જ તમે એનું જે ઇન્ટરવ્યૂ છે એ તમે ક્લિયર કરી શકવાના છો. તો એ જ લેજો, યાદ રાખજો આ મારી વાતને. ઘણા લોકો પસ્તાય છે કે ડ્યુરિંગ સ્ટડી એ લોકો બધી જોબ કરી લે છે બીજી બધી, પણ જ્યારે સ્ટડી પૂરી થશે ત્યારે કોઈને ખબર પડશે, જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જશે ત્યારે, કે મન તો આમાં કંઈ ટપો જ નહીં પડતો ત્યારે શું. અને એ જોબ વગર, તમારે એ ફિલ્ડની જોબ વગર તમારો અહીંયા કોઈ તમને રાખશે નહીં. તો તમારે ખાલી પરમેન્ટ થવાના સેટલમેન્ટના મોટિવથી જો એ તમારો ગોલ હોય ને તો પ્લીઝ તમને જેમાં ઈચ્છા, જેમાં તમને ઇન્ટરેસ્ટ છે ને એ જ કોર્સ લાવજો. બાકી ચલો, હવે આ વિડીયો બહુ લાંબો થઈ રહ્યો છે, ફરી મળીશું નવા વિડીયોમાં. નવા વિડીયો એટલે સીધા આપણે એડિંગલી સ્ટેડિયમ મળીશું ક્રિકેટમાં. ત્યાં સુધી બસ જે સપોર્ટનું વાત કરી છે પ્લીઝ સપોર્ટ કરી દેજો. જરૂર છે સાચે જ મને તમારા હેલ્પની આ વખતે આ વિડીયોમાં તો ખાસ. બસ તો વધારે આવી નથી કેવું, આઈ નો તમે કરી દેશો, પૂરેપૂરો વિશ્વાસ છે મને. ચલો તો તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.